આજે આપણે વાત કરીશું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સૂત્રો વિશે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળે. તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈશું વૃતાંશ, વૃતખંડ અને ચાપ. વૃતાંશની અંદર વાત કરીએ તો કે લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ. વૃતખંડ ની અંદર લઘુ વૃતખંડ, ગુરુ વૃતખંડ અને અર્ધ વૃતખંડ. ચાપ ની અંદર વાત કરીએ તો કે લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ. વૃતાંશ કોને કહેવાય, વૃતખંડ કોને કહેવાય અને ચાપ કોને? તો જોઈ લો, કોઈ વર્તુળ આપ્યું, વર્તુળ પરના કોઈ ચાપના અંત્ય બિંદુએ દોરેલી બે ત્રિજ્યા વડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળ. વર્તુળના કોઈ ચાપના અંત્ય બિંદુએ દોરેલી બે ત્રિજ્યા વડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળ. મતલબ કે વર્તુળનો ચાપ અને ચાપના અંત્ય બિંદુએ દોરેલી બે ત્રિજ્યા વડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળને વૃતાંશ કહેવાય. તો આ ભાગ ઘેરાયો તો આ ભાગને શું કહેવાશે, વૃતાંશ. તો ઉપરનો પણ એક ચાપ જ થશે, આપણો મોટો ચાપ થશે, એ પણ વર્તુળનો ચાપ જ છે. તો એ ચાપ અને આ બે ત્રિજ્યા દ્વારા ઘેરાતા ભાગને, તો આ પણ એના દ્વારા ઘેરાતા ભાગ, તો આ પણ શું કહેશે, વૃતાંશ જ કહેવાશે. આ ચાપ નાનો, નાના ચાપ પડે ઘેરાતા ભાગના ક્ષેત્રફળને આપણે શું કહેશું, લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશ અને મોટા ચાપ દ્વારા ઘેરાતા ભાગના ક્ષેત્રફળને આપણે કહીશું ગુરુ વૃતાંશ. આપણો થશે ગુરુ ચાપ, મોટો ચાપને આપણે કહીશું ગુરુ ચાપ અને નાના ચાપને આપણે કહીશું લઘુ ચાપ. તો વૃતાંશ કોને કહેવાય, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, ગુરુ ચાપ અને લઘુ ચાપ. એના પછી જોઈએ વૃતખંડ. તો વર્તુળના કોઈ ચાપના અંત્ય બિંદુ, વર્તુળના કોઈ ચાપના બે અંત્ય બિંદુને જોડતા રેખાખંડ દ્વારા, વર્તુળનો ચાપ અને ચાપના અંત્ય બિંદુને જોડતા રેખાખંડ દ્વારા ઘેરાતા ભાગના ક્ષેત્રફળને વૃતખંડ કહે છે. વર્તુળનો ચાપ અને ચાપના અંત્ય બિંદુને જોડતો રેખાખંડ દ્વારા ઘેરાતા ભાગના ક્ષેત્રફળને વૃતખંડ કહે છે. તો આ નાનો ચાપ અને નાના ચાપ દ્વારા ઘેરાતા ભાગને આપણે કહીશું લઘુ વૃતખંડ. લઘુ વૃતખંડ. ઉપરનો ચાપ મોટો, મોટા ચાપ અને આ જીવા દ્વારા ઘેરાતા ભાગના ક્ષેત્રફળને આપણે શું કહીશું, ગુરુ વૃતખંડ. ગુરુ વૃત ખંડ. એના પછી અર્ધવૃત ખંડ અને અર્ધ વર્તુળ ચાપ. તો જ્યારે આપણી જીવા વર્તુળનો વ્યાસ હશે, જ્યારે આપણી જીવા વર્તુળનો વ્યાસ હશે, આ જીવા આપણી વ્યાસ હશે, ત્યારે બનતા આ ચાપ શું થશે, અર્ધ વર્તુળ ચાપ. અર્ધ વર્તુળ ચાપ. આ બંને ચાપ, ઉપરનો ચાપ અને નીચેનો ચાપ, બંને આપણા ચાપ કેવા થશે, અર્ધ વર્તુળ ચાપ, સમાન થશે. અને બંનેના ક્ષેત્રફળ, આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ અને નીચેના ભાગનું ક્ષેત્રફળ કેવા થશે, સમાન થશે. તો નીચેના ભાગના ક્ષેત્રફળ અને ઉપરના ભાગના ક્ષેત્રફળ શું કહેવાશે, અર્ધવર્તુળ, અર્ધવૃત ખંડ. અર્ધવૃત. તો આ ભાગને અર્ધવૃત ખંડ, આ ચાપને અર્ધવર્તુળ ચાપ, આ ભાગને લઘુવૃત ખંડ અને નીચેના ચાપને લઘુ ચાપ, ઉપરના ભાગને ગુરુવૃત ખંડ અને ઉપરના ચાપને ગુરુ ચાપ. હવે જોઈએ ન સૂત્રો વિશે. લઘુ વૃતાંશ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર. તો કોઈ વર્તુળ, વર્તુળની જીવાએ દોરે, વર્તુળની જીવાના અંત્ય બિંદુ દોરેલી બે ત્રિજ્યા દ્વારા ઘેરાતા ભાગના ક્ષેત્રફળ, તેના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ આપણું આટલું થશે. તો દાખલા તરીકે આટલે માપ ધારો કે થીટા ખૂણામાં, જો આપણે 360° ખૂણો ગમીએ, 360° આખે આખું વર્તુળ દોરી નાખીએ, ત્યારે 360° ખૂણો જો ભમાય તો આ ક્ષેત્રફળ વચ્ચેનું કેટલું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર કે પાઈ આર સ્ક્વેર. પણ આપણે આટલે પૂરેપૂરું વર્તુળ ભમતા નથી, આપણે આટલેથી આટલો ભાગનું ક્ષેત્રફળ શું થયું, આટલા ભાગનું જ આપણે ખૂણો બનાવી, આટલે આપણો ખૂણો આખો 360° બની ગયો. આટલે ખૂણો આપણો થીટામાં આપણે બને, 360° બનતો નથી. તો જો થીટાંશમાં આપણો ખૂણો બને તો ક્ષેત્રફળ કેટલું ઘેરાય? તો થીટાંશમાં આપણો બનશે તો આટલા ભાગનું ક્ષેત્રફળ ઘેરાશે, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું અને એને આપણે કહીએ લઘુ વૃતાંશ.
તો લઘુત્તાસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર સ્ક્વેર થીટા, પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટા અને ભાગ્યા 360. તો પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. એ જ રીતે ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ, ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ, તો આખા વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું? પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર આખા વર્તુળ નું ક્ષેત્રફળ, એમાંથી આ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ, લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બાદ કરીને એટલે ઉપર વધશે આપણું ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણને ખબર કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360, તો આપણું ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ. એના પછી લઘુવૃત ખંડ, લઘુવૃત ખંડ નું ક્ષેત્રફળ. તો વર્તુળ, વર્તુળની જીવાય દોરે, વર્તુળની ચાપના અંત્ય બિંદુએ દોરેલો રેખાખંડ અને તેના દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, એને આપણે કહીએ લઘુવૃત ખંડ. અને ઉપરના મોટા ભાગને કહીશું આપણે ગુરુવૃત ખંડ. તો લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ આ આપણું થશે લઘુવૃતાંશ. લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ આપણને ખબર કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. આપણે આગળ જોઈએ તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળ માંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ તો આપણને શું મળી જાય? લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ. તો માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધશું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે ખૂણાનું માપ 60° આપેલું હોય, ખૂણાનું માપ 60° આપેલું, આ બંનેના માપ કેવા થશે? સરખા થશે. કેમકે આ બંને ત્રિજ્યાઓ, ત્રિજ્યાનો માપ એક જ વર્તુળ ત્રિજ્યાનો માપ સરખા છે, તો સામસામે ખૂણા પણ સરખા. જ્યારે આ માપ 60 આપેલું હોય ત્યારે આપણું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર √3/4r² કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આ રીતે શોધીશું. અને જ્યારે 60° ખૂણાનું માપ ના આપેલું હોય, 90 આપેલું હોય, તો 1/2 × π/2 આ સૂત્ર દ્વારા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શોધીશું. અને 90° પણ માપ ના આપેલું હોય તો એટલે તમારે શું દોરેલો આપેલો છે? લંબ દોરેલો આપેલો છે અને લંબની લંબાઈ આપેલી છે. તો ત્યારે તમે આ પાયો, આ જીવાની લંબાઈ અને એના પર દોરેલો લંબ ભેદ ત્યારે આ સૂત્રો આપણે શોધીશું. એના પછી જોઈએ ગુરુવૃત ખંડનું ક્ષેત્રફળ, ગુરુવૃત ખંડનું ક્ષેત્રફળ. તો ગુરુવૃત ખંડના ક્ષેત્રફળ, તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર કે પાઈ આર સ્ક્વેર, આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. તો આખા વર્તુળમાંથી લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો માઇનસ લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ, માઇનસ લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ. તો લઘુ આ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ એટલે મળશે આપણને ગુરુવૃત ખંડનું ક્ષેત્રફળ. એના પછી જોઈએ અર્ધવૃત ખંડ. તો જ્યારે આપણો જીવા ચાપ વ્યાસ હોય, જીવા આપણી એક વ્યાસ હોય, ત્યારે આપણને કેવું ક્ષેત્રફળ મળશે? બંને બાજુ રચાતા વૃતખંડ કેવા થશે? અર્ધવૃતખંડ થશે. તો અર્ધવૃતખંડનું ક્ષેત્રફળ, અર્ધવૃતખંડનું ક્ષેત્રફળ, અર્ધવૃતખંડનું ક્ષેત્રફળ એટલે કે આખા વર્તુળ કરતા અડધું છે, વર્તુળના બે ભાગ પડે. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને ભાગ્યા 2, તો આપણું અર્ધવૃતખંડનું ક્ષેત્રફળ. એના પછી જોઈએ આપણે ચાપની લંબાઈના, ચાપની લંબાઈ વિશે. તો અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ બરાબર. તો આ આપણી જયારે વ્યાસ દોરેલો છે ત્યારે આ આપણું શું છે? અર્ધવર્તુળ ચાપ બનશે. અર્ધવર્તુળ ચાપની લંબાઈ, ઉપરનો ચાપ અને નીચેનો ચાપની લંબાઈ બંનેને માપ કેવા થશે? સરખા થશે. અને વર્તુળના પરિઘનું માપ, આખું આપણે વર્તુળ ગમશું એટલે શું થશે? આપણે વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ આપણો કેટલો? 2π r. જયારે આપણે અર્ધવર્તુળ ચાપની લંબાઈ કીધી તો કે વર્તુળના પરિઘ કરતા અડધી થશે એટલે કે ભાગ્યા 2 થશે, 2 કેન્સલ તો પાઈ આર. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ કીધી થશે પાઈ આર. એના પછી જોઈએ લઘુચાપની લંબાઈ, આ આપણો થશે લઘુચાપ, લઘુચાપની લંબાઈ બરાબર અને ગુરુચાપની. તો લઘુચાપની લંબાઈ કેટલી થશે? તો કે જયારે આપણે ખૂણો 360° ભમી જઈએ, 360° ખૂણો હોય, આટલે ધારો કે આપણો ખૂણો θ નો, પણ જો આપણે 360° ખૂણો હોય તો જ આપણી લંબાઈ કેટલી થાય? તો કે આટલે થી લઈને છે આ પાસે એટલે કે 2π r થશે, વર્તુળના પરિઘ જેટલી.
બરાબર, આપણે આટલા થીટા અંશનો ખૂણો બનાવ્યો, એના જગ્યાએ આપણે ખૂણો કેટલો બનાવીએ, 360 અંશનો ખૂણો બની ગયો. આખું વર્તુળ ગમે એટલે 360 અંશનો ખૂણો, તો આપણા ચાપની લંબાઈ કેટલી, આખો આપણો ચાપ થઈ જશે. તો વર્તુળનો પરિઘનું ક્ષેત્રફળ વર્તુળના પરિઘ જેટલી, અને વર્તુળનો પરિઘ આપણે 2πr. જો 360 અંશનો ખૂણો ગમે તો ચાપની લંબાઈ 2πr થશે, પરંતુ આપણે ખૂણો એટલે થાય થીટા અંશ. જો થીટા અંશનો ખૂણો હોય તો ચાપની લંબાઈ કેટલી, તો ચાપની લંબાઈ 2πr ગુણ્યા થીટા, 2πr થીટા અને ભાગ્ય 360. 360 180 જે 360, તો લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા ભાગ્યા 180 થશે. હવે ગુરુચાપની લંબાઈ, તો ગુરુચાપની લંબાઈ તો કે વર્તુળના પરિઘ, વર્તુળનો પરિઘ 2πr, એમાંથી લઘુચાપની લંબાઈ એટલે કે પાઈ આર થીટા ભાગ્યા 180 ને આપણે બાદ કરીએ તો શું મળશે આપણને, ગુરુચાપની લંબાઈ કે આ આખા વર્તુળનો પરિઘ થશે, એની લંબાઈમાંથી આટલી લંબાઈ આપણે શું કરી નાખી, બાદ કરી નાખી, એટલે મળશે આપણને આ ઉપરવાળા ગુરુચાપની લંબાઈ. તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના લઘુવૃતાંશ ગુરુવૃતાંશ, લઘુવૃતખંડ ગુરુવૃતખંડ અર્ધવૃતખંડ, લઘુચાપ ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપના આપણે સૂત્રો જોયા. જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.